નમસ્કાર સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું સમાચાર આવી રહ્યા છે આબુ રોડમાં છુપાયેલો આરોપી ધવલ ઠક્કર દબોચાયો છે બનાસકાંઠા પોલીસે ધવલને આબુ રોડથી દબોચ્યો છે આબુ રોડની બજારમાં સંબંધને સંબંધીને ત્યાં સંતાયો હતો ધવલ મૂળ પાલનપુરનો રહેવાસી છે આરોપી ધવલ ઠક્કર રાજકોટ ગેમ ઝોન આગ આરોપી છે ધવલ અને હવે ધવલ ઠક્કરને રાજકોટ પોલીસને સોંપવામાં આવશે કેસમાં છ પૈકી અત્યાર સુધીમાં ચાર આરોપી પકડાયા છે પોલીસે અત્યાર સુધીમાં યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન રાહુલ લલિત રાઠોડ અને ધવલ ઠક્કરને પકડી લીધા છે જ્યારે અશોકસિંહ જગદીશસિંહ જાડેજા કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા પ્રકાશચંદ્ર કનિયાલાલ હિરણ હજુ પકડથી દૂર છે પોલીસે તમામની સામે આઈપીસીની કલમ ત્રણસો ચાર તો આબુ રોડ માં છુપાયેલો આરોપી ધવલ ઠક્કર આખરે આબુ રોડ થી પકડાયો છે રાજકોટ અગ્નિ કાંડ નો આરોપી છે ધવલ વધુ માહિતી સાથે સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે કિશોર આબુ રોડથી ધવલને પકડી લેવાયો છે શું આજે તેને રાજકોટ પોલીસને સોંપવામાં આવશે અને તે અત્યાર સુધી ક્યાં હતું ચોક્કસથી આપણે જણાવી દઉં કે બનાસકાંઠા પોલીસને ખાનગી બાતમી મળી હતી કે રાજકોટ ગેમ ગોનો જે મુખ્ય આરોપી ધવલ ઠક્કર છે તે રાજસ્થાનના રોડમાં છે રાજસ્થાન પોલીસ અને બનાસકાંઠા પોલીસની એક ટીમ બનાવવામાં આવી હતી ને ટીમ જયારે બાતમીના આધારે આબુ રોડ પહોંચી હતી ને આબુ રોડ પહોંચતા જ આ ધવલ ઠક્કર પોલીસના હાથે લાગ્યો હતો અને ધવલ ઠક્કરને બનાસકાંઠા એલસીબી ની ટીમ પાલનપુર ખાતે લાવવામાં આવી હતી અને તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને ધવલ ઠક્કર આવ્યો છે આબુ રોડમાં તેની પૂછપરછ ચાલી રહી છે થોડી જ વારમાં ધવલ જે ઠક્કર છે તેને રાજસ્થાન ધવલ ઠક્કર છે તેને રાજકોટ પોલીસ ને સોંપવામાં આવશે અને રાજકોટ પોલીસ પણ બનાસકાંઠા આવી ગઈ છે જી કિશોર માહિતી આપવા માટે તો રાજકોટ અગ્નિકાંડ મામલે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે એફઆઈઆરમાં જેનું નામ છે એ પ્રકાશ હિરણના સ્વજનોએ કર્યો છે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક અડતાળીસ કલાક બાદ પણ પ્રકાશનો કોઈ જ સંપર્ક ન થતા સ્વજનો પોલીસ પાસે પહોંચ્યા છે સ્વજનોને શંકા છે કે ટીઆરપી ગેમ ઝોનનો ભાગીદાર પ્રકાશ હિરણ આ ઘટનામાં ભોગ બન્યો હોઈ શકે છે પ્રકાશના પરિવારજનોએ ડીએનએ સેમ્પલ પણ નથી આપેલા એક મહત્વપૂર્ણ ખબર આ સમગ્ર મામલામાં એફઆઈઆરમાં જેનું નામ છે એવા પ્રકાશ હિરણના સ્વજનોએ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો છે અડતાલીસ કલાક બાદ પણ પ્રકાશનો કોઈ જ સંપર્ક થયો નથી જેથી સ્વજનો હવે પોલીસનો સંપર્ક કરી અને તેમનો અરજી આપવા માગે છે સ્વજનોને શંકા છે કે ટીઆરપી ગેમ ઝોનનો જે ભાગીદાર પ્રકાશ હિરણ છે એ પણ આ ઘટનામાં ભોગ બન્યો હોઈ શકે છે પ્રકાશના પરિવારજનોએ ડીએનએ સેમ્પલ પણ નથી આપ્યા પરિવારજનો એક ક્રાઇમ બ્રાન્ચ ને અરજી પણ આપી છે વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાશે હાર્દિક પ્રકાશ ને અત્યાર સુધી પ્રકાશ હિરણ જેનું નામ એફઆઈઆર માં હતું સ્વજનો શું કહી રહ્યા છે શું તે વખતે જ્યારે આ ઘટના બની ત્યારે પ્રકાશ ત્યાં જ હતો કે પછી અન્ય જગ્યાએ હતો હા ચોક્કસથી પંકજ જે પ્રકાશ હિરણ છે તે આરોપી છે અને તે જ્યારથી ઘટના બની છે ત્યારથી તે ગુમ પણ છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે એક તરફ એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ફરાર છે તો બીજી તરફ તેમના પરિવારજનો છે તેમનું કહેવું છે કે તે જે છે એક દિવસે ઘટના સ્થળે હતો અને જે વિડીયો સામે આવ્યા છે તેમાંથી તે પ્રકાશ જૈન છે તે ઘટના સ્થળની બહાર નીકળતો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ ઘટના સ્થળથી બિલકુલ નજીકમાં તેમની એક કાર પણ મળી આવી છે ત્યારે અહીંયા સવાલ અનેક થઈ રહ્યા છે કે પ્રકાશ જૈન છે હાલ તે ફરાર છે કે પછી જે આગમાં મિસિંગ છે પરિવારજનોએ આ અંગે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ને અરજી પણ કરી હતી અને તેમને અરજીમાં પણ એવું સ્પષ્ટ દર્શાવ્યું હતું કે તેમને મૃત્યુની આશંકા છે જે છે તે મિસિંગ થઈ ગયો આશંકા છે કેમ કે તેમની જે કાર છે તે ઘટના બિલકુલ સ્થળ પર છે છે અને તે 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 કાર પણ ત્યાં તો તો જો ફરાર થઈ ગયો હોત કદાચ કાર લઈને નીકળી ગયો પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયો માં પણ તે બહાર નીકળતો હોય તેવું જોવા મળી રહ્યું છે જોકે હાલ તે મિસિંગ છે કે તે ફરાર છે તે સૌથી મોટો સવાલ છે હાર્દિક આભાર માહિતી આપવા માટે રાજકોટ પોલીસ કમિશનર પદે બ્રજેશ ઝાએ ચાર્જ સંભાળી લીધો છે મોડી રાત્રે બ્રજેશ ઝા પહોંચ્યા હતા રાજકોટ ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ તેમણે ચાર્જ સંભાળી લીધો તાત્કાલિક અસરથી સીપી રાજુ ભાર્ગવ સહિતનાઓને ચાર્જ છોડવા આદેશ હતો ઓગણીસો નવ્વાણું બેચના આઈપીએસ અધિકારી બ્રજેશ ઝાને તાજેતરમાં એડિશનલ ડીજી તરીકે પ્રમોશન મળ્યું હતું અને હવે તેમને રાજકોટમાં કમિશનર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અને બ્રજેશ ઝાએ ચાર્જ સંભાળી લીધો છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન હોનારતમાં તેર મૃતદેહોના ડીએનએ રિઝલ્ટ મેચ થતા મૃતદેહો સ્વજનોને સોંપાઈ રહ્યા છે આ હોનારતમાં ભાવનગરના ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલનું પણ મૃત્યુ થઈ ગયું હતું ઓમદેવસિંહની ઓળખ થતાં તેમની તેમના મૃતદેહને ભાવનગર ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો જ્યાં તેમની ભારે હૃદય સાથે અંતિમ યાત્રા નીકળી ઓમદેવસિંહ ગોહિલ વ્યવસાય વકીલ હતા અને તેમના પરિવાર સાથે રાજકોટ ફરવા ગયા હતા જ્યાં પરિવારનો બચાવ થયો પરંતુ ઓમદેવસિંહનું અવસાન થયું હતું ઘટનામાં ઓમદેવસિંહ ગોહિલ અને તેમના બનેવી વિરેન્દ્રસિંહ બંને ટીઆરપી ઝોનના પાર્કિંગમાં ઊભા હતા અને આગ લાગતા બાળકોને બચાવવા ઉપર જતા તેઓ આગમાંથી બહાર ન આવી શક્યા ઓમદેવસિંહ ગોહિલને માત્ર આઠ વર્ષનો દીકરો છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે ગદેથળ આશ્રમના મહંત લાલબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી દિવ્ય આત્માઓને શાંતિ અને સદગતિ મળે તે માટે ગાત્રી અનુષ્ઠાન કરશે ચોવીસ હજાર ગાત્રી મંત્રનું અનુષ્ઠાન કરીને દિવ્ય આત્માઓને અર્પણ કરવામાં આવશે રાજકોટમાં જે દુર્ઘટના બની તે સદગત આત્માઓને શાંતિ મળે એના માટે હું શ્રદ્ધાંજલિ આપું છું અને રાજકોટમાં જે દુર્ઘટના બની એમાં સદગત આત્માઓને સદગતિ અને શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના અને ચોવીસ હજાર ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન હું એને અર્પણ કરું છું રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરાનું તંત્ર હવે દોડતું થઈ ગયું છે રાજકોટની ગોઝારી ઘટના બાદ વડોદરા કોર્પોરેશને સોળ જેટલા ગેમિંગ ઝોનને તાત્કાલિક ધોરણે બંધ કરાવ્યા સહેલાણીઓની સુરક્ષા માટે પાલિકા દ્વારા બંધના આદેશ આવતા હાલ જોય ટ્રેન સહિત તમામ મનોરંજનના સાધનો પર બ્રેક લગાવી દેવાઈ છે હાલ બંધ કરાયેલા તમામ સ્થળો પર ફાયર સેફટી સ્ટ્રક્ચરલ ઇલેક્ટ્રિકલ ચકાસણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તમામ ચકાસણી પૂરી થયા પછી જ ગેમિંગ ઝોનને ચાલુ કરવાનો આદેશ આપવામાં આવશે દાદર ડિપાર્ટમેન્ટમાંથી માંથી આસિસ્ટન્ટ ડાયરેક્ટર સાહેબ જેનો નો ફોન આવ્યો હતો લેટર આવ્યો હતો તે આપણે અત્યારે બંધ રાખો સલામતી ના ભાગરૂપે એટલા માટે અમે જે અમારી જે રાઈડ છે અને જોય ટ્રેન છે એ હાલમાં બંધ રાખી છે અને હવે એમના પાછા આદેશની રાહ જોઈ રહ્યા છીએ કે જણાવે તો અમે પાછી અમારી જે જોય ટ્રેન છે ચાલુ રાખીએ લગભગ 16 જેટલા ગેમિંગ ઝોનની અમે ચકાસણી કરી છે અને અત્યારે હાલ પૂરતા સુરક્ષાના ભાગે અમને બંધ કરાયા છે ચકાસણી બાદ જેટલી પણ ત્રુટીઓ સામે આવશે એ બધી જ્યાં સુધી સુધી પૂરતતા ત્યાં એ બંધ જ રહેશે ગેમિંગ અને બધી રીતે બધા પોઈન્ટ ઓફ વ્યૂથી ઓકે કર્યા બાદ જ એને ચલાવવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવશે આ તરફ જુનાગઢ તંત્રની પણ ઊંઘ ઉગળી ગઈ છે રાજકોટ અગ્નિકાંડ બાદ જૂનાગઢમાં ગેમ ઝોન સીઝ કરવામાં આવ્યું આ સાથે જ મોલમાં વીજ પુરવઠો અને ફાયર વિભાગ દ્વારા લાયસન્સની ચકાસણી પણ હાથ ધરવામાં આવી હવે આગામી દિવસોમાં હોસ્પિટલની પણ તપાસ કરવામાં આવશે સાથે ટ્યુશન ક્લાસીસમાં પણ કોઈ પણ ક્ષતિ જણાશે તો પગલા લેવા કમિશનરે ખાતરી આપી છે હવે સૌથી મોટો સવાલ એ છે કે આજે ખબર પડી કે લાયસન્સ વગર ચાલતું હતું ગેમ ઝોન તો આજ દિન સુધી કેમ તપાસ ન કરવામાં આવી હજુ ગેરકાયદે કેટલા આવા ગેમ ઝોન ધમધમે છે શું આટલી મોટી ઘટનાની રાહ જોવાઈ રહી હતી આવા અનેક સવાલ વહીવટી તંત્ર સામે ઊઠી રહ્યા છે સુરત ફનવર્લ્ડ એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક છે આમાં એનઓસીની મુદત પૂરી થઈ ગઈ છે અને બીયું સર્ટિફિકેટ અને સ્ટ્રક્ચરલ એસ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું નથી સુરત સિનેપ્લેક્સ જે છે આમાં ફાયર એનઓસી નહીં ધરાવતા હોય અને કલેક્ટર પાસેથી જે પર્ફોમન્સ લાઇસન્સ મળવું જોઈએ ગેમ ઝોન ચલાવવા માટે આ નહીં હોવાના કારણે આને સીલ કરવામાં આવ્યું છે રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ આણંદના ઉમરેઠનું સરકારી તંત્ર દોડતું થઈ ગયું ઉમરેઠ મામલતદાર પોલીસ અને નગરપાલિકા દ્વારા આજે સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું મોલ હોસ્પિટલ સ્વિમિંગ પુલ ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ કરાયું હતું અને જે દરમિયાન ફાયરના એક્સપાયર ડેટના સાધનો મળી આવ્યા જેને લઈ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે સાથે જ હોટલો શાળાઓ સહિતના સ્થળો પર સ્વતંત્ર તપાસ હાથ ધરવામાં આવશે આ તરફ નવસારી વહીવટી તંત્રની પણ ઊંઘ ઉગડી ગઈ છે રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમ ઝોનમાં તપાસના આદેશ આપવામાં આવ્યા નવસારીના વિશાલનગર સામે આવેલા ફન કિદ્દો ગેમ ઝોનમાં નવસારી શહેરના મામલતદાર નવસારી ફાયર વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના સ્ટાફે ચેકિંગ અને ચેકલિસ્ટ સાથે ચકાસણી હાથ ધરી સાથે જ ગેમ ઝોનમાં બનાવેલા કેફેટેરિયામાં વેન્ટીલેટરની પણ વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી તપાસ બાદ તેનો રિપોર્ટ બન્યા પછી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે આખા ગુજરાત રાજ્યમાં સરકાર શ્રી એ સૂચના આપી છે કે જ્યાં જ્યાં ગેમ ઝોન ચાલતા હોય ત્યાં આપણે આ ફાયર સેફ્ટી વિગત બાબતની ચકાસણી કરવાની છે એમાં આપણે નવસારી વિસ્તારમાં જે આ જે ફોન કર્યું ગેમ ઝોન છે ત્યાં અમે ચકાસણી અર્થે આવેલા છે એમાં ફાયર સેફ્ટીના સાધનો તે લોકો દ્વારા વ્યવસ્થા રાખવામાં આવી છે કે નથી એનો સી લીધું છે કે લેવામાં આવેલ છે કે નથી તે અને જો આગની ઘટના બને તો એક્ઝિટ જે છે કે નહીં ઇમરજન્સી તે બાબતની ચકાસણી કરવા અમે ફાયર સેફ્ટી ઓફિસર સાથે રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે સત્યાવીસથી વધુ લોકોના મૃત્યુ થયા છે જેને લઈને રાજ્ય સરકારે રાજ્યના તમામ જે ગેમ ઝોનો છે તમામ ગેમ ઝોન પર હાલ બંધ કરી દેવાના આદેશ કરવામાં આવ્યા છે અને જિલ્લા વહીવટી તંત્રને તમામ તપાસ કરવાના આદેશો આપી દેવી દેવામાં આવ્યા છે જેને લઈને નવસારી જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસ દ્વારા જે નવસારી જિલ્લાના છ જેટલા જે ગેમ ઝોન છે એ તમામ ગેમ ઝોનોને વહીવટી જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને અધીન જે તમામ છ જેટલા ગેમ ઝોનો ફાયર સેફ્ટીથી લઈને જે તમામ જે સેફટીના ધારાધોરણોના છે એ તપાસણી કરીને હાલ બંધ કરી દેવાના આદેશ કરવામાં આવ્યા છે નવસારીના પણ છ જેટલા જે ગેમ ઝોનો છે એ હાલ વહીવટી વહીવટીતંત્રએ તમામ છ જેટલા ગેમ ઝોનોને બંધ કરી દેવાનો આદેશ કર્યો છે પરંતુ સૌથી મોટી વાત જે છે કે નવસારીમાં પણ ફાયર સેફટીના જે તમામ જે સાધનો છે એના વગર આ ફાય આ જે તમામ જે ગેમ ઝોનો છે એ ચાલી રહ્યા હતા એટલે કે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક જે કોઈ મોટી હોનારત થતે તો એની જવાબદારી કોણ વહીવટી તંત્ર કે કોના સિરે આવતે એ જોવાનું રહ્યું હતું પરંતુ હાલ આવા કોઈ બનાવો નવસારી જિલ્લામાં નથી બન્યા પરંતુ આ બનાવને લઈને હવે વહીવટી તંત્ર અને સરકાર જાગી છે ત્યારે તમામે તમામ ગેમ્સોનો હાલ પૂરતા બંધ કરી દેવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી